કેમ છો? મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી આપણે પાર્ટ 13 સુધી શીખી ગયા છે, બરોબર? પ્રથમ સત્ર આપણે પૂરું કરી દીધેલું છે. ચાલો તો આપણે બીજા સત્રમાં આગળ વધીએ. એમાં પાર્ટ 14 શબ્દ લેખન. આગળ સુધી તમે તો બધું લખતા અને વાંચતા શીખી ગયા છો, અને લેખન પણ સુંદર અક્ષરે કેવી રીતના કરવું એ બધું જોઈ ગયા છો. હવે આવે છે શબ્દ લેખન. શબ્દો પણ તમારે લખવાના આવશે. તો આ પાઠ 14માં શબ્દ લેખનમાં શબ્દો આપેલા છે, તો એનું ગુજરાતી તમારે સમજવાનું છે, અને એની સામે એનું જોઈને તમારે એવી રીતના લખવાનું રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, પટો સમજો ઓર લીખો, વાંચો સમજો અને લખો. દરેક વિદ્યાર્થીને વાંચતા તો આવડી જ ગયું હશે. ચાલો તો આપણે આ શબ્દો આગળ વાંચીએ. તો પહેલું છે ગાય. ગાયને આપણે ગુજરાતીમાં શું કહીશું? ગાય જ કહીશું, બરાબર? તો એની સામે તમને અહીંયા આગળ તમારી પાસે પુસ્તક તો નથી, બરાબર? એટલે અહીંયા જગ્યા જો પુસ્તક હોય તો તમારે આવી રીતના જોઈને સામે લખવાનું રહે. તમારી પાસે પુસ્તક નથી એટલે અહીંયા તમે વાંચવાનું છે અને લખવાનું છે, બરાબર? અત્યારે નહીં, નોટબુકમાં પછી લખવા તમને આપીશું. તો અત્યારે આપણે વાંચી લઈએ. ગાય તો ગાય, બેલ એટલે બળદ, બરાબર? અહીંયા લખ્યું છે ને બેલ એટલે બળદ. ચૂહા તો એને ગુજરાતીમાં શું કહેવાય? ઉંદર કહેવાય. શું કહેવાય? ઉંદર. ચૂહા, ઉંદર. હાથી તો આપણે એને હાથી જ કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર? ચલો, હિરણ તો આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? હરણ કહીએ છીએ. શું કહીએ છીએ? હરણ. અને હિન્દીમાં હિરણ. એટલે અહીંયા આગળ તમે બે વખત મહાવરો કરશો એટલે તમને લખતા અને વાંચતા આવડી જશે. એટલે તમારે હિરણ તો હરણ નોટબુકમાં એવી રીતના બે બે વખત લખવાનું છે. ઘોડા, ઘોડો. શું કહેવાય? ઘોડા તો ઘોડો. શેર તો સિંહ. શું કહેવાય? શેર એટલે ગુજરાતીમાં સિંહ. ગધા તો ગધેડું. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગધેડાને હિન્દીમાં ગધા. ઊંટ તો ઊંટ. ઊંટને ઊંટ જ કહે છે, પણ લખતી વખત તમારે ધ્યાન રાખવાનું ઊ કેવો કર્યો છે, બરાબર? ચલો, બંદર તો વાંદરો. બકરી એને બકરી જ કહીએ છીએ. કૂતા તો કૂતરો. ભેંસ તો ભેંસ. ભેંસા તો પાડો, બરાબર? શું કહેવાય? ભેંસા તો પાડો. ભેંસ આપણને દૂધ આપે, અને ભેંસા એટલે પાડો ખેતી કામમાં ઉપયોગી છે, તેમજ ભાર ઉચકવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાઘ તો વાઘ. પછી ખરગોશ તો સસલું. શું કહેવાય? ખરગોશ તો સસલું. ભાલુ રીંછ. ભાલુ તો રીંછ. ચિત્તા ચિત્તો. આમાં ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અમુક શબ્દો એવા હોય જેમાં જોડણીમાં થોડું ધ્યાન રાખવાનું રસ્વય અને દીર્ઘયનું. ભેડિયા તો વરુ. લોમડી તો શિયાળ. ભેડ તો ઘેટું. શું કહેવાય? ભેડ બકરી એવું સાંભળ્યું છે ને, તો ભેડ એટલે ઘેટું. પછી આગળ જોઈશું આપણે. તો પ્રશ્ન નંબર 2, એમાં પણ શબ્દો આપેલા છે, તમારે સમજવાના છે, વાંચવાના છે અને એનો મહાવરો એટલે કે લખવાનું છે. તો જોઈએ આપણે. કિસાન એટલે ખેડૂત, બરાબર? અહીંયા આગળ તમને ઉદાહરણ આપી દીધેલું છે. કિસાન એટલે ખેડૂત. જેવું અહીંયા લખ્યું છે એવું તમારે લખવાનું છે. સુનાર તો સોની. શું કહેવાય? સુનાર તો સોની. શબ્દ ખાસ યાદ રાખજો, સુનાર. પછી ધોબી. ધોબીને તો આપણે ધોબી જ કહીએ છીએ, પણ હિન્દીમાં લખવામાં થોડું જોઈ લેવાનું. પછી નાઈ એટલે હજામ. નાઈ એટલે હજામ. હલવાઈ તો કંદોઈ. શું કહેવાય? હલવાઈ તો કંદોઈ. માલી તો માળી. તેલી ગાંચી, બરાબર? તેલી બીયામાંથી તેલ કાઢે ને શું કહેવાય? ગાંચી કહેવાય. તલ, કપાસ, મગફળી એ બધા તેલી બીયા કહેવાય. અને ઘાણી હોય, બરાબર? એમાં પીલીને એમાંથી તેલ કાઢવામાં આવે અને જે કામ કરે એને ગાંચી કહેવામાં આવે છે. હિન્દીમાં આપણે તેલી જ કહેવાય છે. તેલ કાઢે એટલે તેલી, અને ગુજરાતીમાં ગાંચી. પછી આવે છે રાજગીર એટલે કડિયો, બરાબર? કડિયો તો ઓળખો છો ને? હા, મકાન ચણવાનું કામ કરે એને કડિયો કહેવાય છે, અને હિન્દીમાં એને રાજગીર કહેવાય છે.
दर्जी तो दर्जी, मोची तो मोची, पंसारी तो गांधी, पंसारी एटले गांधी, गांधी एटले करियाणा वेचे ने गांधी कहेवाय, बराबर। अत्यारे तो बधा करियाणा वाळो ज के छे, पण पहेला गांधी कहेता हता अने एने हिंदी मां पंसारी कहेवाय छे। लोहार तो लुहार, बराबर, अने लुहार कहेवाय, पण आमां बोलवामां थोड़ुं ध्यान राखवानुं हिंदी मां लोहार। पछी आवे छे कुंभार, શું કહેવાય? કુંભાર, એને કુંભાર, શું કહેવાય? ગુજરાતીમાં કુંભાર અને હિન્દીમાં કુંભાર। પછી સૈનિક તો સૈનિક, શું કહેવાય? સૈનિક તો સૈનિક। પછી ડાકિયા તો ટપાલી, ડાકિયા તો ટપાલી। પોલીસ પોલીશ, ડાક્ટર ડૉક્ટર, સબ્જીવાલા એટલે કાચિયો, આપણે તો અત્યારે શાકવાળો જેવું કહીએ છીએ, બરોબર, પણ એનો મેઇન શબ્દ કયો છે? મુખ્ય શબ્દ કાચિયો છે, એટલે સબ્જીવાલા। શિક્ષિકા તો શિક્ષિકા, ઠઠેરા તો કંસારો, શું કહેવાય? ઠઠેરા તો કંસારો, એટલે વાસણવાળો, બરોબર, વાસણ ઘડે ને, હા, એને કંસારો કહેવાય। પછી બઢઈ એટલે સુથાર, શું? બઢઈ એટલે સુથાર, ફર્નિચર બનાવે એને સુથાર કહેવાય, એને હિન્દીમાં બઢઈ કહેવાય છે। પછી આવે છે સપેરા તો મદારી, બરોબર, જુઓ છો ને ખેલ મદારીનો સાપનો, એને સપેરા કહેવાય અને ગુજરાતીમાં મદારી કહેવાય છે। પછી આવે છે ઘડીસાજ, એને ઘડિયાળી, ઘડિયાળ રિપેર કરે એને ઘડીસાજ કહેવામાં આવે છે। સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ બધા શબ્દો છે હિન્દી અને ગુજરાતી। અમુક શબ્દો તો તમે ઓળખતા જ હશો, પણ અમુક શબ્દો તમે નહીં સાંભળ્યા હોય, તો આ શબ્દો તમારે એનો બે વખત મહાવરો તમારે નોટબુકમાં કરવાનો રહેશે, વિડીયો ઉપરથી તમારે જોઈ લેવાનું, આ શબ્દો આપેલા છે, બરાબર, એટલે અહીંયા આગળ એક વખત લખેલું છે, એની સામે તમારી નોટબુકમાં બે વખત લખવાનું, ગાય તો એની ગુજરાતી ગાય, ફરી પાછું હિન્દીમાં ગાય તો એની સામે ગુજરાતીમાં ગાય, આ રીતના બે વખત મહાવરો તમારે નોટબુકમાં સુંદર અક્ષરે બંને પેજનો કરવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ। ચાલો સ્વાધ્યાય આપણે જે આગળ શબ્દો આવી ગયા હતા એના ઉપરથી જ છે, અને આમાં ચિત્રો પણ આપી દીધેલા છે અને એનું ગુજરાતી પણ આપી દીધેલું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૂચના જોઈએ, કોષ્ટક છે, સહી શબ્દ ચૂનકર ચિત્ર કે સામે લખો, કૌંસમાંથી સાચો શબ્દ શોધી ચિત્રની સામે લખવાનો છે। તો જુઓ અહીંયા આગળ તમને કૌંસ આપી રહ્યા છે, કિસાન તો ખેડૂત, આપણે આગળ એનું ગુજરાતી જોઈ લીધું છે, તિતલી પતંગી, સૈનિક તો સૈનિક, હાથી હાથી, ભાલુ રીંછ, તાંગા ઘોડાગાડી, હલવાઈ તો કંદોઈ, કૂતતા કૂતરો, નૌકા હોળી, બંદર તો વાંદરો। તો હવે ચિત્રો પરથી તમને ખબર પડી ગઈ હશે કોને શું કહેવાય, બરાબર, તો બોલજો તમે, બરાબર ને, કે આને શું કહેવાય? ચાલો, શેનું ચિત્ર છે? સરસ, સૈનિકનું, શેનું છે? સૈનિકનું, અહીંયા આગળ ઉદાહરણ આપી દીધેલું છે, સૈનિકને ગુજરાતીમાં સૈનિક જ કહેવાય। ચાલો તો બીજું આપણે જોઈએ ચિત્ર, હા, દેખાય છે ઘોડાગાડી, તો હિન્દીમાં શું કહેવાય? એને તાંગા કહેવાય, શું કહેવાય? તાંગા, એટલે ઘોડાગાડી। ચાલો એના પછી આવે છે હોડી, તો હોડીને નૌકા કહીશું, શું કહીશું? નૌકા, અહીંયા તમને કૌંસમાં આપી દીધેલું છે, બરાબર। ચાલો હવે હિન્દી ના આવડે તો ગુજરાતી તો આવડે, એના પરથી આપણે અહીંયા શોધી કાઢીશું કે એને શું કહેવાય। પછી આવે છે રીંછ, તો રીંછને તો બધાને ખબર જ છે કે એને ભાલુ કહેવાય, બરાબર, તમે વાર્તા પણ એની સાંભળી હશે રીંછની। એના પછીનું ચિત્ર છે કૂતરાનું, તો ગુજરાતીમાં આપણે કૂતરો કહેવાય અને હિન્દીમાં શું કહીશું? કૂતતા। ચાલો આગળ જુઓ હાથી, એને આપણે હિન્દીમાં હાથી જ કહીશું। પછી આ સરસ મજાની બધું ફરસાણવાળો છે, હા, અને મીઠાઈ દેખાય છે, તો આપણે એને શું કહીશું? હલવાઈ, બરાબર, આમ આપણે મીઠાઈવાળો કહીએ છીએ, અને એને પણ શું કહેવાય? કંદોઈ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? કંદોઈ, કંદોઈ એટલે હલવાઈ। પછી આવે છે વાંદરાનું ચિત્ર, તો એને હિન્દીમાં શું કહેવાય? બંદર કહેવાય, શું? બંદર। ચાલો પછી ટ્રેક્ટર ચલાવે છે એટલે ખેડૂત હશે, બરોબર, ચિત્રમાં તમને એવું દેખાય છે, તો એને શું કહેવાય? ખેડૂતને હિન્દીમાં કિસાન કહેવાય, શું કહેવાય? કિસાન। ચાલો એના પછી પતંગિયાનું ચિત્ર છે, એને હિન્દીમાં શું કહીશું? આપણે તિતલી, બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ હશે તમને ચિત્ર ઉપરથી કે હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય।
તો વિદ્યાર્થી મિત્રો, આગળનું તમને કીધું એ પ્રમાણે તમારે શબ્દોનો બે વખત મહાવરો કરવાનો છે અને પછી એનું સ્વાધ્યાય કરવાનું છે, બરાબર? તો સ્વાધ્યાયમાં તમારે સૂચના લખવાની છે, પછી સૂચના પણ બેમાંથી એક વખત જ લખવાની છે, હિન્દીમાં લખો અથવા તો ગુજરાતીમાં લખો, બેમાંથી એક વખત લખવાની છે, કૌંસ લખવાની જરૂર નથી અને આમાં ચિત્ર દોરવાની પણ જરૂર નથી. ફક્ત આ એક વખત સૈનિક એટલે સૈનિક, તાંગા એટલે ઘોડાગાડી, બરાબર, આ રીતના શબ્દો અને એની સામે ગુજરાતી લખી દેવાનું છે. સ્વાધ્યાય ફક્ત એક જ વખત લખવાનું છે, કારણ કે આગળ શબ્દોનો મહાવરો તમે બે વખત કરેલો હશે એટલે તમને શબ્દમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આટલું હોમવર્ક તમે તમારી હિન્દીની નોટબુકમાં સુંદર અક્ષરે ઉતારી લેજો. આવજો.